राज्य में कोरोना ना नवा 1068 केस 26 ना मौत 872 साजा थया सूरत शहर में सौथी वधु 216 केस। भावनगर ना महुआ यार्ड नी तमाम कामगिरी 23 ऑगस्ट सुधी बंद, मात्र शाकभाजी नो वेचाण चालू रहेशे, केस वत्ता लेवायो निर्णय। रेमडेसिविर अने टोसिलिजुमेब इंजेक्शन नी काळाबजारी ना नेटवर्क नो पर्दाफाश, सूरत अने अमदावाद थी बे पकड़ाया। दमण में वीज वपराश ना वधेला भाव मुद्दे स्थानिक सांसद ना पत्नी अने यूथ एक्शन फोर्स ना प्रमुख वच्चे बोलाचाली, सामसामे तूतू मेमो नो वीडियो वायरल। सौराष्ट्र दक्षिण गुजरात सहित राज्य 98 तालुका में वरसाद, सावरकुंडला और सोनगढ़ में 4 इंच, चोटीला में 3.25 इंच। अमरेली जिला में भारे वरसाद थी धामणियो और सूरजवड़ी नदी में घोड़ापुर, बाढ़ा थी अभरामपरा सूरजवड़ी जवानो रस्तो बंद। नमस्कार, गुजरात राउंडअप जोई रह्या छो आप, अने आपनी साथे हूं छूं दीपा शर्मा। राज्यमां वरसादी माहोल जाम्यो छे। भावनगर, जामनगर, अमरेली, तापी सहितना जिल्लामां धोधमार वरसाद वरस्यो। भावनगर शहेरमां बपोर बाद धोधमार वरसाद पड्यो। वरसादने पगले जळाशयोमां नवा नीरनी आवक शरू थई छे, तो जामनगरमां અસહ્ય બફારા પછી શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ, જ્યારે અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। સુરેન્દ્રનગરમાં લાલિયાદ, લિયાદ, બોડિયા સહિતના ગામમાં વરસાદ પડ્યો, તો પોરબંદરમાં બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ આવતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી। આંબારામાં શિશલી, ફટાણા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો, તેમજ તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બાઢડા ગામમાં આવેલી ધામણીઓ નદી અને સૂરજવડી નદીમાં ઘોડાપુર આવ્યું, જેને લઈને બાઢડાથી અભરામપરા સૂરજવડી ગામનો રસ્તો બંધ કરાયો છે, જ્યારે આ બંને નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। સાવરકુંડલામાં આવેલ નાવલી નદીમાં નવા નીરની આવક થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદીમાં નવા નીરની આવક થતા પૂર આવ્યું। નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। નદીની આ દ્રશ્યો જોવા માટે લોકોની ભીડ ઉમટી। અમરેલીમાં આવેલા લીલિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ પડ્યો। લીલિયા તાલુકાના ઇંગુરાળા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો। ઇંગુરાળા ગામે શેરીઓમાં નદીઓ વહેતી થઈ તેવા દ્રશ્યો સર્જાયા। અનરાધાર વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। કપાસ અને મગફળીના પાકને પણ હવે ફાયદો થશે। અમરેલીના ઘાડલા ગામે આવેલ ચેકડેમોમાં નવા નીરની આવક થતા છલકાતા જોવા મળ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમોમાં નવા નીરની આવક થઈ હતી। ડેમો પાણીથી છલોછલ છલકાતા આસપાસના લોકો પણ ડેમની મુલાકાતે આવ્યા હતા। ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોને પણ ફાયદો થશે। આ તરફ ચોટીલામાં વરસાદનું આગમન થયું। સાંઘાણી સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા, ત્યારબાદ આખરે મેઘરાજાની શાહી સવારી અહીં આવી પહોંચી। અરવલ્લીના ભિલોડા તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન અને વીજળીના ચમકારા સાથે આ ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, લોકોને ગરમીથી પણ હાશકારો મળ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા, ત્યારબાદ પવન સાથે આ વરસાદ ખાબક્યો, જોકે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થયાના સમાચાર પણ મળ્યા હતા।
गणतरीनी मिनिटोमां ज मुसळधार वरसाद अहीं खाबक्यो। મેઘરાજાએ લાંબો વિરામ લીધો અને ત્યારબાદ મહેરબાન થયા। નીચાણવાળા વિસ્તારોમાં જો કે પાણી ભરાયા છે અને પાણી ઓસરવાની રાહ લોકો જોઈ રહ્યા છે, કારણ કે અવરજવર કરવામાં રાહદારીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। સમાચારમાં આગળ વધીએ। કચ્છમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે। છેલ્લા 12 દિવસમાં 150 કેસ નોંધાયા છે। જિલ્લામાં હવે ભુજ, ગાંધીધામ, અંજાર અને નલિયામાં સર્વાધિક કેસો સામે આવ્યા। કોરોનાના કેસો સાથે હવે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં કચ્છમાં 5 દર્દીઓના મોત થયા। અત્યાર સુધી જિલ્લામાં 23 દર્દીના મોત થયા છે, જેમાં જુલાઈમાં 14 મોત થયા છે। આંકડો ખૂબ ચિંતાજનક છે। કેસો નોંધાવા સાથે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે, જે હકીકત છે। હાલમાં કચ્છમાં 142 કેસ એક્ટિવ છે। કચ્છમાં કેસો વધવા સાથે લોકો બેફિકર બન્યા છે, જે ચિંતાજનક છે। લોકો હવે જાગૃતિ કેળવે અને કોરોનાને હરાવવા 3 શસ્ત્રો, માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી છે। કચ્છ જિલ્લામાં અત્યાર સુધી લગભગ 400 જેટલા કેસ વધી ગયા છે અને 144 કેસ એક્ટિવ છે અને 23-25 જણા જે વ્યક્તિઓ છે એ લગભગ મોતના મુખમાં ધકેલાય છે એવા સમાચાર મળી રહ્યા છે। આ બધું આમ જોવા જઈએ તો પ્રજાની બેદરકારી જ છે। લોકો બેફિકરા થઈ અને માસ્ક પહેર્યા વિના અથવા કોઈ પણ પ્રકારની સેફટી જાળવ્યા વિના બહાર નીકળે છે, વિના કારણે બજારોમાં ફરતા મળે છે। સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારની ગાઈડલાઇન, સેફટી વગેરેની જાણકારી આપવામાં આવે છે, તેમ છતાં લોકો બજારમાં ફરી રહ્યા છે એ આ ઘોર બેદરકારી છે। પોલીસ તંત્ર પણ મોડી રાત્રે સરપ્રાઇઝ ચેકિંગ કરીને દંડનીય કાર્યવાહી કરે છે, પરંતુ હજુ પણ લોકોમાં સમજ આવી નથી, જેથી કરીને કેસો વધવાની હજુ પણ શક્યતા રહેલી છે। જામનગરના જોડિયા તાલુકાની સરકારી હોસ્પિટલ વિવાદોમાં સપડાઈ છે। કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા સિનિયર ડોક્ટર હોસ્પિટલમાં હાજર નથી અને નર્સે માસ્ક પહેર્યું નથી, તો વળી હોસ્પિટલના મેડિકલ સ્ટાફનો પાવર તો એટલો કે દર્દીના પરિવારજનોને મારવાની ધમકી આપી દીધી। વિડીયો બનાવનારનો આક્ષેપ છે કે તેના પરિવારજનને હોસ્પિટલમાં લાવ્યાના 1 કલાક છતાં તેમને સારવાર નથી મળી, કારણ કે હોસ્પિટલમાં તબીબ હાજર નથી। જ્યારે આ અંગે મેડિકલ સ્ટાફને પૂછ્યું તો તેણે મારવાની ધમકી આપી। તમે હે ને મેડમ, 1 કલાક 2 કલાકથી તમે હે ને સારવાર નથી કરી, તમે તમારું માસ્ક નથી પહેર્યું મેડમ, તમે માસ્ક નથી પહેર્યું, તમે કલાક પરથી હે ને તો નીકળી જા જી હોય નીકળી જાવ એટલે શું ડોક્ટર નથી આવ્યા મેડમ, તમારું શું કહેવાનું થાય? ભરૂચના અંકલેશ્વરમાં કોરોના વાયરસના વધતા વ્યાપના લઈને કલેક્ટર અને વેપારીઓની બેઠક મળી હતી। બેઠકમાં બજારો શનિવાર અને રવિવારના રોજ બંધ રહેશે, એટલે કે 2 દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે, જ્યારે બાકીના દિવસે બજારો સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે। છોટાઉદેપુરના બોડેલીમાં 6 દિવસનું આંશિક લોકડાઉન પૂરું થયું અને 6 દિવસ બાદ બોડેલીની બજારો ફરી ધમધમતી થઈ। કોરોનાના વધતા કેસને પગલે બોડેલીની બજારો બંધ કરાઈ હતી। સંક્રમણ અટકાવવા વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડ્યું હતું, જોકે હવે ફરી જનજીવન પાટે ચડ્યું છે। જણાવી દઈએ કે બોડેલીમાં અત્યાર સુધી 66 કેસ નોંધાયા છે। ડભોઈમાં વધી રહેલા કોરોનાના કહેરના પગલે વેપારીઓ દ્વારા બજારો સ્વૈચ્છિક રીતે બંધ કરાઈ છે। હવે સવારના 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે, ત્યારે ડભોઈના DYSP સહિત પોલીસનો કાફલો ટાવર એરિયામાં આવી પહોંચ્યો।
जो कि समग्र वेपारी स्वैच्छिक रीते बे वागे पोतानी दुकानों बंद करी स्वैच्छिक लॉकडाउन नु पालन कर्युं। डभोई में दिवसे ने दिवसे कोरोना केस में वधारो थई रह्यो छे, त्यारे आ महामारी पर अंकुश लावा माटे वेपारी द्वारा डभोई में तारीख 5 ऑगस्ट सुधी आज रीते बे वाग्या सुधी तमाम दुकानों बंद राखवा निर्णय करायो। જ્યારે કોરોનાનો કહેર હાલ યથાવત છે ત્યારે આપણે આવી પહોંચ્યા છે વડોદરાના ડભોઈમાં, અને ડભોઈમાં હાલ અનલોક 2માં જ્યારે 100થી ઉપરાંત કેસ વધી રહ્યા છે ત્યારે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે જે જનતા કર્ફ્યુનો અમલ કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે જે રીતે હું તમને અહીંયા ડભોઈના ટાવરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે વેપારીઓએ સ્વયંભૂ અત્યારે પોતાની દુકાનો બંધ કરીને અહીંયા કર્ફ્યુનું પાલન કર્યું છે। હાલ તમને બતાવી દઈએ કે જે દ્રશ્યો અહીંયા છે જે ડભોઈના ટાવર વિસ્તારના દ્રશ્યો છે। હા, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડભોઈ પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે હાજર છે। જે રીતે ગઈકાલે ડભોઈના ધારાસભ્ય દ્વારા અને વેપારી મહાજનની મીટિંગ યોજાઈ હતી અને જે પ્રકારે અહીંયા કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે એને અંકુશમાં લાવવા જે રીતે સવારે આઠથી બે પછી સ્વયંભૂ રીતે લોકો કર્ફ્યુનું પાલન કરશે તેવી બાહેધરી આપી હતી, અને હાલ ખરેખર જે રીતે આજે દ્રશ્યો જોઈ રહ્યા છે તે ડભોઈના આજે 2 વાગ્યા પછી પોતાએ સ્વયંભૂ રીતે વેપારીઓએ અહીંયા શટરો પાડીને એનું પાલન કર્યું છે। કેતન રોહિત, મંતવ્ય ન્યૂઝ, ડભોઈ, વડોદરા। રાજકોટ ડેરી બાદ રાજકોટ લોધિકા ખરીદી વેચાણ સંઘની ચૂંટણી જાહેર થતાની સાથે જ સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવ્યો। જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નીતિન ઢાંકેજા હાલ સંઘના ચેરમેન છે અને ભાજપ આગેવાન મનસુખ સરધારા વાઇસ ચેરમેન છે, જેની સામે ભાજપના જ ધારાસભ્ય અરવિંદ રૈયાણી પોતાની પેનલ ઉભી રાખવાની જાહેરાત કરી રહ્યા છે। 24 ઓગસ્ટે ચૂંટણી યોજાશે, ચૂંટણીમાં ભાજપના જ 2 જૂથ સામસામે ચૂંટણી લડશે। માટે કે બંને પક્ષને સમજાવવાનો પ્રયત્ન કરે છે, એટલા માટે કે હું એક ભાજપનો ધારાસભ્ય છું, સામે પણ ભાજપના જ મિત્રો છે, અને ખાસ કરીને જ્યારે મુખ્યમંત્રીનું આ રાજકોટ જિલ્લો હોય, મુખ્યમંત્રીનું ગામ હોય, ત્યારે બંને પક્ષને સમજાવવાનો પ્રયત્ન કરે છે, એટલા માટે કે હું એક ભાજપનો ધારાસભ્ય છું, સામે પણ ભાજપના જ મિત્રો છે, અને ખાસ કરીને જ્યારે મુખ્યમંત્રીનું આ રાજકોટ જિલ્લો હોય, મુખ્યમંત્રીનું ગામ હોય, ત્યારે આ પ્રકારની ચૂંટણી હામેહામી લડી ન થાય અને ક્યાંક ને ક્યાંક નાના મોટી સમજણથી સંપૂર્ણપણે પતી જાય એના માટે પણ આદરણીય જયેશભાઈ રાદડિયા પ્રયાસ કરે છે, અને છેલ્લે તો જયેશભાઈ રાદડિયા, ડી કે સખિયા અને લાલજીભાઈ જે કાંઈ નિર્ણય લેશે એ ઉપર આખે આખી ચૂંટણી જવાની છે। તાપી બેડકુવા નજીક ગામના પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ કર્યો। સુમૂલ ડેરી દ્વારા દૂધ લેવાનું બંધ કરાતા અને સુમૂલ ડેરીના ચિલિંગ સેન્ટર બહાર દૂધ ઢોળીને પશુપાલકોએ વિરોધ કર્યો। બીજી તરફ દૂધ ગુણવત્તાયુક્ત ન હોવાનો સુમૂલ સત્તાધીશનો દાવો છે, આથી સુમૂલના સત્તાધીશો દ્વારા દૂધ લેવાનું બંધ કરાયું છે। બુલેટિનમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। ક્યાં? કોફી પર નેહા સાથે। કોરોનામાં કઈ રીતે? આ રીતે। પ્રસ્તુત છે શાદી મીટ, વિડિયો કોલિંગ ગુજરાતી શાદી.com પર આજે જ રજીસ્ટર કરો। લે આયા ભાઈ, મને મારી લેબમાં કેમ ઉઠાવી લઈ આવ્યા? ત્રણ દવાઓ ભેગી કરીએ ને તો ઈયળો મરતી નથી। કોઈ એવી દવા બનાવો જે દરેક ઈયળનો નાશ કરે અને લાંબા સમય સુધી પરિણામ આપે, દરેક છોડને તંદુરસ્ત પણ રાખે। લુબ્રિયો। લુબ્રિયો જે બધા જ પ્રકારની ઈયળોનો કરશે સફાયો અને જેની અસર રહેશે લાંબા સમય સુધી। મગફળી અને સોયાબીન માટે સૌથી અસરકારક ધર્મજ ક્રોપ ગાર્ડ નું લુબ્રિયો। ગેડિયા હેન્ડ સેનિટાઈઝર 76% ઇથાઇલ એલ્કોહોલ, બચ્ચે ભી કર સકતે હૈ ઇસકા ઇસ્તેમાલ। પ્રોટેક્ટ યોર સેલ્ફ ફ્રોમ કોરોના વાયરસ, આપકી સુરક્ષા આપકે હાથ મેં। ફોર ડીલરશિપ કોન્ટેક્ટ આપકે નજદીકી મેડિકલ સ્ટોર પર અવેલેબલ। સોના જેવો પાક ખેડૂત ઉગાડે, ઈયળો એને ખડીના છઠ્ઠા ભાગમાં બગાડે, હવે નથી કરવાની ફિકર। ઈયળોનો ખાતમો બોલાવે સિક્કોનું ખંજર, મોટા ભાગની અને કોઈ પણ અવસ્થાની ઈયળો અને ઈંડાનો નાશ કરતું આધુનિક જંતુનાશક સિક્કોનું ખંજર। સિક્કોનો સિક્કો વાગે તો ખેડૂતનું નસીબ જાગે।
વેલકમ બેક. પવિત્ર શ્રાવણ માસમાં આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ સોમનાથના દર્શને આવ્યા હતા. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે શ્રાવણ માસની પણ ગ્રહણ લાગ્યું છે. જ્યાં સોમનાથ મંદિરે હજારો લોકો દર્શનાર્થે આવતા હતા ત્યાં હાલ પાંખી સંખ્યા જોવા મળી રહી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે તેમના નિવાસસ્થાનેથી સોમનાથની ઈ પૂજા કરી હતી. આજરોજ પોતાના જન્મદિન નિમિત્તે કેશુભાઈ પટેલે સોમનાથ ટ્રસ્ટની કામગીરીનું ઓનલાઈન નિરીક્ષણ પણ કર્યું હતું અને કોરોના કાળમાં સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થતું હોવાનું જણાવ્યું હતું. છેલ્લા બે દિવસથી ઉપવાસ પર બેઠેલા હળવદના રાણીકપર ગામના ગ્રામજનોએ મંત્રી જયેશ રાદડિયાને ટપાલ લખી અને સસ્તા અનાજની દુકાનના સંચાલકને હટાવવા માંગ કરી. શાકભાજી કરિયાણાના દુકાનદાર સહિત તમામ ગ્રામજનોએ અન્ન અને પુરવઠા મંત્રીને પત્ર લખ્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે સસ્તા અનાજનો દુકાનધારક છેલ્લા 20 વર્ષથી તેમને ઓછું અનાજ આપે છે, ગરીબોનું અનાજ બારોબાર વેચી દે છે. સ્થાનિક કક્ષાએ કરાયેલી વારંવારની રજૂઆત છતાં કોઈ પગલાં લેવાયા નથી ત્યારે ગ્રામજનો બે દિવસથી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. સમાચારમાં આગળ વધી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સુરત કમિશનર બંછાનિધિ પાની સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી છે. સુરતમાં જે સ્થિતિ છે તેને લઈને જ આ ખાસ વાતચીત. સુરત શહેરમાં 216 કેસ નવા સામે આવ્યા છે ત્યારે મંતવ્ય ન્યૂઝે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથે ખાસ વાતચીત કરી છે. જાણવાનો પ્રયાસ કર્યો છે કે શું સ્થિતિ છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે કોરોના માટે સૌથી વધુ ચર્ચામાં રહેલું અમદાવાદનો ક્રમ જે છે તે હવે સુરતે લઈ લીધો છે. ત્યારે આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની આપણી સાથે છે. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ સર, 11,000થી કેસ વધી ગયા છે અમદાવાદ સુરતમાં. અગાઉ અમદાવાદ જે આગળના ક્રમે હતું, સુરત હવે કોરોનાના લીધે ચર્ચામાં આવી રહ્યું છે. સતત આજની જો વાત કરીએ તો 300થી વધારે કેસ નોંધાયા છે કોરોનાના પોઝિટિવ. કયા કારણો છે સર સતત કેસ વધી રહ્યા છે? આજે સુરત શહેરમાં 216 કેસ છે અને સુરતમાં અગર આપણે જોઈએ તો લગભગ જે કેસીસ છે એ કેસીસમાં ખાસ કરીને ડાયમંડ, ટેક્સટાઇલ અને જે ઉદ્યોગો શરૂ થયા છે એના કારણે કેસીસ વધવા પામ્યા છે. અને આપને ખબર છે કે સુરતમાં 14 રાજ્યોથી જે લેબરર્સ હોય છે એ લોકો પણ રહે છે, એટલે એના કારણે પણ જે છે એ પણ કેસીસ વધ્યું છે. બટ ઘણા બધા જે સંક્રમણ છે, સંક્રમણના કારણે પણ જે કેસીસ વધ્યા છે, એટલે ઓવરઓલ એ જે ગતિવિધિ છે એ ગતિવિધિઓના કારણે કેસીસ વધ્યા છે. પણ અત્યારે આપણે સંપૂર્ણપણે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે સંપૂર્ણપણે પ્રયાસ કરીને અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ રૂપમાં કાબૂમાં છે. ટેસ્ટની જો વાત કરીએ સર, શરૂઆતથી જ સરકાર પણ વિવાદમાં રહી છે. ટેસ્ટ અત્યાર સુધીમાં જો સુરતની વાત કરીએ તો કેટલા ટેસ્ટ કરાયા હશે, તેમાંથી કેટલા નેગેટિવ અને કેટલા લોકો અત્યારે ક્વોરન્ટાઇન? અત્યારે અગર જોઈએ તો આખા ભારતમાં સુરત એક એવા શહેર છે જેમાં પર મિલિયન 10,000 ટેસ્ટ કરવામાં આવ્યું છે. પણ એના સાથે સાથે સૌથી અગત્યની વાત પણ એ છે કે અત્યારે જે WHOના સ્ટાન્ડર્ડ છે કે પર મિલિયન 140 લોકો દરરોજ ટેસ્ટ થવા જોઈએ એ પ્રમાણે આપણે ટેસ્ટ કરીએ છીએ. અને એમાં RT-PCR છે, ઇવન આપણે રેપિડ
એન્ટીજન ટેસ્ટ પણ શરૂ કર્યું છે. એના સાથે સાથે સુરતમાં એક યુનિક વસ્તુ એ પણ છે કે એચઆરસીટી સિટી સ્કેન કરીને કેટલું લંગ ઇન્વોલ્વમેન્ટ છે એના પણ લોકો એક અહીંયા શરૂઆત કર્યા છે. સેનિટાઇઝેશનની સર વાત કરીએ તો ગાંધીનગર સહિતના જે શહેરો છે તેને સેનિટાઇઝ કરવામાં આવે છે, સુરતમાં કયા પ્રકારની વ્યવસ્થા સિટી સેનિટાઇઝેશનની? સુરતમાં લગભગ અત્યાર સુધી 4 લાખ જેટલા જગ્યાઓ એમાં સેનિટાઇઝ કરવામાં આવ્યું છે. જે સોડિયમ હાઇપોક્લોરાઇડ છે એના દ્વારા આપણે સેનિટાઇઝ કરીએ છીએ. શરૂઆતથી પ્રથા એવું છે કે જ્યાં પણ પોઝિટિવ કેસ આવે એ પોઝિટિવ કેસીસના આજુબાજુ અને હોસ્પિટલ્સમાં તમામ એમ્બ્યુલન્સીસને, તમામ ફાયર ફાઇટર્સને અને તમામ જે મેઇન માર્કેટ પ્લેસીસ છે જેમાં સંક્રમણ વધુ હોઈ શકે એ તમામ જગ્યાઓ ઉપર ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં સર જે રીતે કેસીસ વધી રહ્યા છે, સિનિયર આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, સુરતની જો વાત કરીએ તો આ પ્રકારે કેટલા આઈએએસ ઓફિસર્સ ફિલ્ડમાં? સુરતમાં અત્યારે અગર જોઈએ તો મિલિંદ તોરવણે, થેનરસન સાહેબ અને મહેન્દ્ર પટેલજી એમાં છે, અને લાંગાજી અને માકડિયાજી પણ સાથે છે. ઓવરઓલ સંપૂર્ણપણે જે છે અલગ અલગ કામ આપવામાં આવ્યું છે. 4 ઝોન લાંગાજીને આપવામાં આવ્યું છે, બીજા 4 ઝોન માકડિયાજીને આપવામાં આવ્યું છે, અને જે સિવિલ હોસ્પિટલ છે એનું ઉત્તરદાયિત્વ મહેન્દ્ર પટેલજી અને મિલિંદ તોરવણે સર જોઈ રહ્યા છે, એટલે એ પ્રમાણે કામગીરી વહેંચવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલની સર વાત કરીએ, આપે જો સારવારની વાત કરીએ, કયા પ્રકારની સારવાર અહીંયા કોરોના સંદર્ભે પર્ટિક્યુલરલી ઉપલબ્ધ છે? કેમ કે અવારનવાર છાશવારે દરેક હોસ્પિટલોમાં ફરિયાદો આવતી રહેતી હોય છે, ચાહે તે વેન્ટિલેટર હોય કે પછી સારવારની બાબત હોય, ખાનગી હોસ્પિટલોમાં પણ આવી ફરિયાદો સામે આવી છે, શું કહેશો? હું આપને કહું કે પહેલા જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિના પ્રમાણમાં અત્યારે આપણે બહુ સારા સ્થિતિમાં છીએ. કારણ કે પહેલા રામડેસિવીરની ઉપલબ્ધતા ના હતી, પહેલા ટોસિલાઝુમાબ અને ઇટાલિયોઝુમાબની ઉપસ્થિતિ એ ઓછા હતા, એટલે અત્યારે અગર જોઈએ પહેલા ફાવીપિરાવીર એ પણ ઇમિડિયેટલી મળતું ના હતું અને એ આવ્યા ના હતા માર્કેટમાં. એટલે મને લાગે છે અત્યારે આ બધા ઇન્ટરવેન્શન્સ પોસિબલ છે. અત્યારે કોન્વલેસન્ટ પ્લાઝમાનું થેરાપી અહીંયા આપણે સુરતમાં ચાલુ કર્યું છે, 162 લોકો આમાંથી લાભાન્વિત થયા છે. ઇન્ટરેસ્ટિંગલી જે લોકો સાજા થયા છે એમાંથી 152 લોકો એવા પણ છે જે લોકો પોતે પોતાની સ્વઈચ્છામાં એ લોકો પોતાના સેવા આપવા આવે છે, અને બોથ સિવિલ અને સ્પીમેરમાં એ લોકોનું સેવા આપણે લઈ રહ્યા છે. તબીબોની સર વાત કરીએ કે આરોગ્ય કર્મચારીઓની વાત કરીએ, સુરતમાં લગભગ 200 થી વધુ એવા આરોગ્ય સાથે જોડાયેલા કર્મચારીઓ છે જે સંક્રમિત આવ્યા છે, આ સંદર્ભે શું કહેશો? આ એક યુદ્ધ છે અને આ યુદ્ધમાં જે લોકો યુદ્ધમાં લડી રહ્યા છે એ તમામ લોકો યુદ્ધના પટાંગણમાં છે અને સંક્રમિત થવાનો ચાન્સીસ છે. આપણે એવું નહીં કહી શકાય કે ડોક્ટર જે લોકો હોસ્પિટલના કન્ડિશનમાં કામગીરી કરી રહ્યા છે એને સંક્રમણ ના થાય, અથવા જે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ એવા સ્ટાફ જે લોકો ખરેખર જે લોકો ફિલ્ડ ઉપર કામ કરી રહ્યા છે અને ફ્રન્ટલાઈન ઉપર છે એ લોકોને સંક્રમણ ના થાય. એટલે સંક્રમણ થયું છે પણ જે ઘણા બધા લોકો રિકવર થયા છે એટલે સંક્રમણ થશે, પણ જે યુદ્ધ છે આપને કહું, મારા એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમનું માતૃશ્રીનું નિધન થયું અને એ 3જા દિવસ ઉપર ફરજ ઉપર હતા. એ મને એક વખત પણ નથી કીધા કે એમનું માતૃશ્રી ને કયા પ્રકારના હેલ્થ ફેસિલિટી જોઈએ, એના માટે પણ એક દિવસ મને રિક્વેસ્ટ ના કરી. એટલે એવા પ્રકારના લોકો આપણને સ્પૃહા આપે, આપણને પ્રેરણા આપે, એવા લોકોના થકી જે હેડ નર્સ છે સિવિલ હોસ્પિટલના એનું નિધન થયું, એને ખૂબ સુંદર રીતે લોકો કામગીરી કરી રહ્યા છે. એટલે આ યુદ્ધ છે, લોકોને વિનંતી છે કે આ યુદ્ધમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તો ઓછામાં ઓછા આપણા સ્ટાફ, ડોક્ટર, પારામેડિક એ લોકોને સંક્રમણ ઓછામાં ઓછા થાય અને એ લોકો ખૂબ સારી રીતે લોકોનું સેવા કરી શકે. સર, દુકાનો છે, પાનના ગલ્લા, બેંકો છે, ત્યાં જનરલી જોવા મળતી હોય છે ભીડ કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવામાં આવતો હોય છે, તો આવા સંજોગોમાં તંત્ર તરફથી કેવા અને કેટલા પગલા લેવામાં આવ્યા? પાનના ગલ્લાઓ આપણે ખાસ કરીને જે વિસ્તારોમાં લોકોનું થૂંકવાનું આદત છે, લોકોનું થૂંકવાનું આપણને સંક્રમણ
વધવાનું શક્યતા દેખાઈ રહ્યું હતું. એ વિસ્તારોમાં ખાસ કરીને એ વિસ્તારોમાં આપણે પાનના ગલ્લા બંધ કરવામાં આવ્યું છે. બીજા વિસ્તારોમાં ટેકઅવેનું પદ્ધતિ જે પરિપત્ર પ્રમાણે છે એ પરિપત્ર પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવી છે. કેટલા જગ્યામાં લોકો પાનના ગલ્લા હોય કે ચાના લારી હોય એમાં લોકો માસ્ક ખોલીને એ લોકો ભેગા થતા હોય, જેને ખૂબ કડક રીતે આપણે જોઈએ છીએ. દરરોજ લગભગ 2-4 લાખ અને વચ્ચે એવા પણ પરિસ્થિતિ હતા કે 8 લાખ દરરોજ આપણે પેનલ્ટી લોકોના પાસેથી લેતા હતા. અત્યારે ટ્રેનિંગ ના માધ્યમથી ખાસ કરીને સુપર સ્પ્રેડર, અત્યારે ડાયમંડ, ટેક્સટાઇલ અને એ પ્રકારના લેબરર્સ જે છે એ બન્યા છે. એટલે એ વિસ્તારોમાં ખાસ કરીને લોકોને ટ્રેનિંગ પણ મળે. 130 જેટલા ટ્રેનિંગ કરવા માટે માસ્ટર ટ્રેનર્સ નિયમ કરવામાં આવ્યું છે અને એ લોકો ડાયમંડમાં 1100 લોકો અને ટેક્સટાઇલમાં 500 લોકો, એ રીતે 1600 લોકો માસ્ટર ટ્રેનર્સ નક્કી કર્યા છે. લોકોને આદત જે છે એ આદત બદલાવવાનું જરૂરિયાત છે. જે જૂની પેઢીમાં આપણે ચાલી આવ્યા છે એ અત્યારે એ આદત આપણને કોરોના સામે જંગ જીતવા માટે સફિશિયન્ટ નથી. આદત બદલવાની જરૂર છે અને આ જ જરૂર જે છે તે કહેવામાં આવી રહી છે તંત્ર તરફથી. બંછાનિધિ પાની દ્વારા પણ એ જ વાત કહેવામાં આવી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.